દર્શક મિત્રો, આપણે અત્યારે સૌરાષ્ટ્રમાં દીવની બાજુમાં વણાકબારા નામનું એક ગામ છે, અહીંયા તમને મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું. અહીંયા નેટસપની પ્રોડક્ટથી અમે ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જાણ કરવી છે મારે તમને. અને પૂછીએ આપણે દર્દીને, શું નામ છે તમારું? મારું નામ ગાયત્રીબેન ધનજી બારૈયા. વણાકબારામાં તમારો એરિયા કયો છે? વણાકબારાની અંદરમાં વડીસેરીમાં રહું છું. શું પ્રોબ્લેમ હતો તમને? મને પ્રોબ્લેમ હતો, મારા હાથ પકડતા હતા, માથાની અંદરમાં ટર્ટર થતું હતું, એટલે કે નસમાં પેલું કે ઝણઝણાટ થતો હતો, ઝણઝણ થતો હતો. ત્યાર પછી મને બેઠીએ ત્યાંથી પછી ઉભા થાય તો નસ અલ્લા તૂટતું, થોડીક વાર પછી ચાલી શકા તૂટતું. મતલબ તમે બેસીને ઉભા થાવ એટલે ડાયરેક્ટ ચાલી શકતા નહોતા? નહીં, આમ ચાલીએ ખરા, પણ થોડીક વાર પછી આમ આગળ વધી શકતા હતા. કેટલું ચાલી શકતા હતા તમે? ચાલીએ તો પછી તો ડાયરેક્ટ ચાલી શકતા હતા, પણ આમ આસ્તે આસ્તે ઉભું થઈને ડાયરેક્ટ ચલાવતું. હા હા હા, એવી રીતના. હા હા, તો પછી એના માટે તમે કોઈ રિપોર્ટ કરાવેલા? હા, મેં રિપોર્ટ ત્યારે નહોતા કરાવેલા, પછી એમ કે મેં સરકારી હોસ્પિટલે જઈ ને રિપોર્ટ કરાવ્યા, અને રિપોર્ટ ની અંદર માં 350 જેટલી ડાયાબિટીસ આવી, સુગર 350 રિપોર્ટ. હા, પછી મને એમ કીધું કે તમારે સવારના ભૂખ્યા પેટે આવવું પડશે, એટલે સવારના ભૂખ્યા પેટે હું રિપોર્ટ કરાવવા માટે ગઈ. રિપોર્ટ કરાવ્યા પછી મને જ્યારે જીતુભાઈ, ભૂખ્યા પેટનો રિપોર્ટ કેટલો આવ્યો? ભૂખ્યા પેટનો રિપોર્ટ 190 જેટલો આવ્યો. અને આ તમારા પ્રોબ્લેમ હતા? હા. આ પછી મને જીતુભાઈ અહીંયા આવ્યા, અને મારા બેનના ઘરે આવ્યા હતા ત્યાંથી, તો કે મેં આવી રીતના ને આવી રીતના વાત કરી કે ભાઈ મને આવી રીતના પ્રોબ્લેમ છે, તો એ ભાઈએ છે ને મને એમ કીધું કે જો તમારે ડાયાબિટીસ મૂળની અંદરમાંથી મટાડવી હોય તો આ કેપ્સ્યુલ. દોસ્તો, આજે બેન કેપ્સ્યુલ બતાવી રહ્યા છે. આ કેપ્સ્યુલ છે લાઈફ સ્ટાઈલ પ્લસ નામથી કેપ્સ્યુલ છે, જે વનસ્પતિમાંથી બનાવેલી વસ્તુ છે અને લોહીમાંથી સુગરને કંટ્રોલ કરે છે. બરાબર છે. કેટલા પેકેટ પીધા છે તમે? આ મે 5 પેકેટ પીધા ને 6 પેકેટ લેવા. 5-2 મહિનાનો કોર્સ કરીને? હા, 2 મહિના પૂરા. પછી સાથે શું લીધેલું છે? સાથે સવાર સાંજ બંને આ પાણીની અંદરમાં, ગરમ પાણીની અંદરમાં પાવડર પીવો છો? પાવડર 1 ચમચી રોજ લેવાનો. અચ્છા, સવાર સાંજ? હા, સવાર સાંજ. હવે જમવા પહેલા કે જમ્યા પછી? જમવા પહેલા લેમ, અને પછી જે નાસ્તો કરું ને રાતે જમું. અચ્છા, એવી રીતના સવાર સાંજ બે ટાઈમ લેવું છું. ફાયદો શું છે તમને આનાથી? ફાયદો મને આનાથી તો કે શરીર દુખતું બંધ થઈ ગયું, મન મગજની અંદરમાં તરતર થતું હતું બંધ થઈ ગયું, ને શરીર ફૂર્તી અને સરસ રીતે લાગે, બધું કામ આરામથી કરી શકે. અચ્છા, પછી તમે કંઈક બેસીને ઊભા થવાની વાત કરતા હતા? બેસીને ઊભા થવામાં હવે કંઈ તકલીફ નથી. પેલા ચાલી ન શકીએ અને એવું લાગતું, પણ હવે કઈ નહીં, ડાયરેક્ટ ચાલી શકીએ છીએ. ચાલી શકો? સ્ફૂર્તિ કેવી લાગે છે? સ્ફૂર્તિ બહુ મસ્ત લાગે છે, મારા શરીર પ્રમાણે તો મસ્ત જ લાગે. અચ્છા દોસ્તો, તમે જોઈ રહ્યા છો બેને જે વાત કરી ને, તો એમનું શરીર થોડુંક હેવી બોડી છે, તો એ મુજબ એમનું મતલબ કે છે ચાલવામાં સ્ફૂર્તિ સારી લાગે છે. તો આમ પરિણામથી આમ તમને સંતોષ છે? સંતોષ છે. હા, આ પીવાથી મને સંતોષ છે, સારું લાગે છે, અને એમ લાગે છે કે હું પીમ છું એમ, બધા પી અને પોતાનું જીવન તો કે આગળ વધારે. સરસ સરસ. તો માહિતી આપવા બદલ આભાર.